દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતા લોન તાવતો હોય તેમ તમામ શુગર મિલો શેરડીના ટન દીઠ રૂપિયા 2500 થી વધુ ભાવ જાહેર કર્યા. જો કે ગત વર્ષ કરતા સુરત જિલ્લાની 6 શુગર મિલની વાત કરીએ તો 80 રૂપિયાથી 110 રૂપિયા ભાવ ઓછો પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોઈએ આ અહેવાલમાં શેરડી પકવતા ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ. દેશમાં બીજા નંબરનો ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ કહેવાતો આવ્યો છે. આવકવેરા વિભાગની નોટિસો બાદ સુગર ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ 31 માર્ચ કરી દેવાયું. રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો 16 જેટલી સુગર મિલો કાર્યરત છે, જેમાં સુરત જિલ્લાની વાત કરીએ તો 6 સુગર મિલોમાં શેરડી પકવતા હજારો ખેડૂતોનું નાણાકીય માળખું ટકેલું હોય છે. સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતાં સુગર જનતા લોકોએ 3,100 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી. આજે શેરડીના જાહેર થયેલા ભાવોમાં સરકારની આયાત નિકાસની કૂટનીતિ તેમજ વિદેશોમાં એક્સપોર્ટની સામે ડ્યુટીમાં વધારો થતાં સીધી અસર ભાવ પર પડી હતી. હિસાબી વર્ષમાં જે ભાવ રહ્યા હોય તે મુજબ ખાંડની સ્ટોક વેલ્યુ મૂકી શેરડીના તન દીઠ ભાવો પડતા હોય છે. ગત વર્ષે શેરડીના વધુ ભાવો મળતા ખેડૂતો હરખાઈને રોપણ પણ વધુ કર્યું હતું, પરંતુ જ્યારે ઉત્પાદન વધુ થયું ત્યારે સરકારની કૂટનીતિનો ખેડૂતો ભોગ બની ગયા અને આ વખતે ગત વર્ષની સરખામણીએ પ્રતિ ટન 80 રૂપિયાથી 110 રૂપિયા સુધીનો ભાવ ઓછો મળ્યો. દિવસોથી ખેડૂતો મીટ માંડીને બેઠા હતા, જો કે આજે ભાવ સાંભળી નિરાશ પણ થયા હતા. સામાન્ય રીતે છેલ્લા ઘણા સમયથી દેશમાં ખાંડ ઉદ્યોગ વિકટ પરિસ્થિતિમાં જઈ પડ્યો હતો અને જેની અસર ખેડૂતોને થવાની હતી, જેથી સરકાર સામે રાજ્ય ખાંડ ઉદ્યોગ દ્વારા અનેકવાર મદદ માટે રજૂઆત પણ કરાઈ, પણ એ માંગ સરકારે કોઈ ધ્યાન આપ્યું ન હતું. ત્યારે હવે આ નવા ભાવો બન્યા બાદ પણ હજુ પણ સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગને ટકાવી રાખવા શેરડી પકવતા ખેડૂતો માટે ખાસ નીતિ બનાવે તે જરૂરી થઈ પડ્યું છે. તેની પાછળનું કારણ પોતાના ખર્ચાઓ, જેમ કે એક ફેક્ટરી હોય એનું ક્રશિંગ 10 લાખ હોય, કોઈ બીજી ફેક્ટરી હોય એનું ક્રશિંગ 5 લાખ હોય, પણ એનો સ્ટાફ જો એટલો ને એટલો જ હોય તેના ખર્ચાઓ વધવાના, તે ઉપરાંત રિકવરી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે, કેમકે જે શેરડીની જાતો કઈ સુગરે કઈ બનાવી છે એના આધારે રિકવરીના ભાવો પણ વેરિએશન રહેતા હોય. પોષકક્ષમ ભાવની જો વાત કરીએ તો આ એક જે રેશિયો કહેવાય એ પોષકક્ષમ ભાવનો કહેવાય. પછી હવે 3800 રૂપિયા પણ ભાવ આપેલા, અમે 4000 રૂપિયા પણ આપ્યા અને 2000 રૂપિયા પણ ભાવ આપ્યા છે છેલ્લા 5-7 વર્ષમાં, પણ એક 3000ની આસપાસના રેશિયામાં જો ભાવો રમતા રહે, 2500-3000ની આસપાસ, તો એક પોષકક્ષમ ભાવો ગણી શકાય. ખેડૂતને આજે શાકભાજી આપણે જે એમનું ખેર છે, બિયારણ છે, જે એનું ખાતર છે, એની મોંઘવારી વધી છે, એની સામે ભાવો પણ વધવા જોઈએ એવી એની અપેક્ષા છે. પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલું બધું ખાંડનું પ્રોડક્શન છે કે એને લીધે ઇન્ટરનેશનલ માર્કેટની વાત છોડો, આપણે ત્યાં પણ લગભગ ગયા વર્ષે અમે 2400 રૂપિયા સુધી ખાંડ વેચતા આવી ગયેલા. પણ કેન્દ્ર 31/3/2018 અને 19 ભાવ, આજે દિવાળીનો ઉત્સવ છે અમારા માટે અને દશેરાનો દિવસ છે, દશેરાના દિવસ પ્રમાણે આ ભાવનો આજે દિવસ ગણાય છે અને મહદઅંશે ખેડૂત લોકો ઘણા રાજી છે. સરકારની નીતિરીતિઓથી જે MSP લેવલ પર પહેલાં તો સુગરને ઇન્ક્લુડ કરવામાં આવ્યા, એ લેવલથી આજે બજાર જેટલું નીચું હતું અને તે પ્રમાણે બોર્ડે અમને ભાવ આપ્યો છે. તો 2600-2750ની આશા હતી, પણ 2600-2600 ખેડૂત રાજી હશે એવું અમારું માનવું છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.